નમસ્કાર મિત્રો હું અજય ગોકડિયા ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેરના પ્રશ્નોનો ભાગ બે લઈને આપની સમક્ષ આવી ગયો છું આની પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો જાન્યુઆરી મહિનાના ત્રણ પાર્ટ અને ફેબ્રુઆરી મહિનાનો એક પાર્ટ આપણે મૂકી દીધો છે અને આ ફેબ્રુઆરી મહિનાનો પાર્ટ બીજો છે અને હવે પછી જ્યારે આપણે મળશે ત્યારે માર્ચ મહિનાથી સ્ટાર્ટ કરશું કારણ કે ફેબ્રુઆરી મહિનામાં બહુ ઓછું છે કન્ટેન્ટ બરાબર એટલે બે પાર્ટની અંદર આપણે કમ્પ્લીટ થઈ જાય છે અગત્યના ફેક્ટ બેઝ પ્રશ્નો છે એનો આપણે સમાવેશ ઇઝીલી કરી લીધો છે ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ જે છે છે એની આપેલી તો ત્યાંથી ટેલિગ્રામમાં જોડાવાનું માહિતી અને પીડીએફ આપણને મળતી રહે ઘણા બધા ફીઝ મૂકવામાં આવે છે તો એ પણ આપને આવનાર પરીક્ષામાં ઉપયોગી બને છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજના પ્રશ્નો કોણે પીમો ઈ બાઈક લોન્ચ કર્યું છે તો પીમો આ એક ઈ બાઈક છે જે ઇલેક્ટ્રિકલી ચાલે બરોબર તો ઈ પીમો એનું નામ છે આ પ્રશ્ન પૂછાય એવો છે કારણ કે અત્યારે શું છે કે પેટ્રોલિયમ ઉપર વધુ ભારણ આવી ગયું છે પેટ્રોલિયમ પેદાશો ઉપર એને ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક ઈ બાઇક તરફ આપણે વળી ગયા છીએ તો એ આ પીમો ઈ બાઇક છે એ આઈઆઈટી મદ્રાસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો એ પણ યાદ રાખજો દાદા સાહેબ ફાળકે બે હજાર એકવીસ ના શ્રેષ્ઠ અભિનેતાના વિજેતા કોણ બન્યા છે તો કે ભાઈ બે હજાર એકવીસ માટે શ્રેષ્ઠ અભિનેતાની વાત કરવામાં આવી છે તો અક્ષય કુમાર છે એ બન્યા છે અને લક્ષ્મી મૂવી માટે લક્ષ્મી પિક્ચર માટે બન્યા છે આઈ થિંક મને જેવું તો યાદ છે ત્યાં લગી કંચના છે એમાંથી કંઈક બનાવવામાં આવી છે એની રેપ્લિકામાંથી બનાવવામાં આવી છે તો અક્ષય કુમારની લક્ષ્મી મૂવી છે એના માટે દાદા સાહેબ ફાળકે બે હજાર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળેલો છે તો એ પણ જરૂરી છે કે શ્રેષ્ઠ અભિનેત્રી કોણ છે તો એ છે દીપિકાબેન તમને એમ થતું હોય સી કોણ તો દીપિકાબેન પદુકોણ આપણા તો બેન જ થાય બરાબર ચાલો આગળ જોઈએ કઈ નદી પર દેશનો સૌથી લાંબો બ્રિજ બનાવવાની વિચારણા ચાલી રહી છે તો મિત્રો આ છે આપણી બ્રહ્મપુત્રા નદી કે બ્રહ્મપુત્રા નદી છે એના ઉપર આ એક એવો બ્રિજ બનાવવા જઈ રહ્યા છે કે જે ભારતમાં સૌથી લાંબો હોય અત્યારે કયો છે તો ભૂપેન હજારિકા છે અસમ અને જે અરુણાચલ પ્રદેશ છે એની વચ્ચે છે પણ હવે આગળ જતા છે એ આ નવો બનશે હજી વિચારણા ચાલુ છે બરાબર અત્યારે છે ભૂપેન હજારિકા અસમ અને અરુણાચલ પ્રદેશની વચ્ચે આગળ જોઈએ તો કે ભાઈ પાસેક્સ યુદ્ધ અભ્યાસ કોની કોની વચ્ચે થાય છે યુદ્ધ અભ્યાસ આપણે જીપીએસસી હોય તો જનરલી પૂછાતો હોય છે પણ ક્લાસ થ્રી જયારે પીજીવીસીએલ એન્ટ્રી મારી પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલ ત્યારે ક્લાસ થ્રીમાં એને પગપે સારો કરી દીધો અને પછી પૂછાવા માંડ્યું છે તો પાસેક્સ નામનો યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે તો યાદ રાખવાનું છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવ્યું છે તો મિત્રો આપણો ગુજરાતનું ગૌરવ હવે તો થઈ ગયું બરાબર અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું છે આ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું છે પહેલા અહીંયા હતું એને મોટેરા સ્ટેડિયમ કહેતા પણ હવે એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એવું રાખવામાં આવ્યું છે આ સ્ટેડિયમની ક્ષમતા છે તો એક પોઈન્ટ બત્રીસ લાખ લોકોને સમાવી શકે એવી ક્ષમતા છે તો એ પણ યાદ રાખવાનું છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ માટેનું સ્ટેડિયમ છે યાદ રાખવાનું છે બાકી જનરલી ની અંદર તો ઘણા બધા મોટા આવતા હોય પોલોના ગ્રાઉન્ડ હોય તો એ મોટા મોટા હોય બરાબર પછી હોશંગાબાદ તો કે ભાઈ મધ્યપ્રદેશમાં આવેલું છે આ હોશંગાબાદ આ હોશંગાબાદનું નામ ફેરવી નાખવામાં આવ્યું છે અને હવે ક્યાં નામથી ઓળખાશે તો કે ભાઈ આ હોશંગાબાદ હવે નર્મદાપુરમ તરીકે ઓળખાશે તો પ્રશ્ન આવો પૂછાશે કે હોશંગાબાદ જેનું નામ બદલી અને હવે નર્મદાપુરમ કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે તો એ આવેલું છે મધ્યપ્રદેશમાં વિશેષ કરીને કયા ક્ષેત્ર માટે પી એલ આઈ સ્કીમ શરૂ કરવામાં આવી છે તો આ પી એલ આઈ સ્કીમ છે એ ટેલિકોમ ક્ષેત્ર માટે શરૂ કરવામાં આવી છે વિશેષ કરીને બાકી હવે તો એની અંદર પેટ્રોકેમિકલ છે રસાયણ છે બેઝિક પાર્ટસો છે બરાબર ઓટોમેશન છે બરાબર કોમ્પ્યુટર ક્ષેત્ર આઈટી ક્ષેત્ર છે એને પણ હવે તો એડ કરી દેવામાં આવ્યું છે પણ વિશેષ કરીને એનું ભારણ છે એ ટેલિકોમને રાખવામાં આવ્યું છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ બરાબર આનું પૂરું નામ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ એટલે કે પ્રોડક્શન વધુને વધુ થાય અને વધુને વધુ પ્રોડક્શન કરવા માટે ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહન બરાબર તો એવે એક હેતુથી આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી પીએલઆઈ સ્કીમ સેના માટે વિશેષ કરીને ટેલિકોમ માટે અત્યારે જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ટેલિકોમ એક હતું પછી નવા દસ સેક્ટર એડ કરવામાં આવ્યા હતા એટલે લગભગ અગિયાર કે અગિયાર કરતાં વધારે સેક્ટર માટે આ નાથ પછી સ્માર્ટ આંગણવાડીની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે તો જ્યાં સ્માર્ટ લોકો એટલે કે ભણેલા લોકો હોય ત્યાં થાય એટલે મિત્રો જવાબ આવશે કેરળ ખાતે સ્માર્ટ આંગણવાડીની શરૂઆત કરવામાં આવી છે ભારતની પ્રથમ અંડર સી ટનલ ક્યાં બનશે અંડર સી ટનલ સી એટલે દરિયો તો કે દરિયાની અંદર ટનલ બનાવાની હોય તો એવી બને છે મુંબઈ ખાતે તો એ પણ પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ બને છે ફેક્ટ બેઝ ડેટા છે પરીક્ષામાં બેઠો પૂછે ને બેઠો જવાબ આપી દો માર્ક રોકડો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી જો જનરલી મિત્રો એવું બને છે કે સેલા પ્રશ્નો હોય બરાબર દિવસો જનરલી હું દિવસો લેતો નથી પણ દિવસો કે જે વારંવાર પૂછી પૂછીને ઘસાઈ ગયા હોય તો એવા દિવસો મેં આમાં લીધા છે કારણ કે ફેબ્રુઆરી મહિના માટે બહુ પ્રશ્નો હતા નહીં એટલે થોડાક સેલા પ્રશ્નો લીધા કે જે પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ છે તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી છે એ આપણે ક્યારે કરીએ છીએ તો કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ આ કરીએ છીએ કોણ નવ ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા પ્રથમ વ્યક્તિ બની ગયા છે છે તો આ જોકોવિચ બરોબર એ ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા નવ વાર જીત્યા છે અને આવા વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા છે તો નોવાક જોકોવિચને પણ આપણે યાદ રાખવાના છે ક્યાંના ખેલાડી છે તો કે સર્બિયાના ખેલાડી છે એક રોઝર ફેડર આવે બરોબર અને એક આ નોવાક જોકોવિચ આ બે વ્યક્તિ વારંવાર છે ને આ ઓસ્ટ્રેલિયન ઓપન ને ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન ને આમાં આટા મારતા હોય જનરલી આ લોકોની આજુબાજુમાં જ વિજેતા હોય છે એટલે આ આ બે વ્યક્તિ બહુ પ્રખ્યાત છે છે નોવાક જોકોવિચ અનફિનિશ્ડ પુસ્તક ના લેખક કોણ છે તો મિત્રો એના લેખક છે પ્રિયંકા બેન ચોપરા આપણે બેન જ કહેવા પડે પહેલા કીધું એવી રીતે બરોબર તો આ પ્રિયંકા ચોપરા છે એને આ અનફિનિશ્ડ પુસ્તક લખેલું છે ક્યુ રાજ્ય સિંગાપુરને કાલા નમક કાલા નમક એટલે આપને એમ થાય કે કાળું મીઠું પણ નહીં કાલા નમક એક ચોખાની જાતિ છે આ ચોખા છે એની નિર્યાત કરશે એટલે કે નિકાસ કરશે તો મિત્રો ઉત્તર પ્રદેશ છે એ સિંગાપુરને આ કાલા નમક નામના ચોખા છે એ મોકલવાનું છે એલન બોર્ડર પુરસ્કાર વિજેતા કોણ બન્યું છે તો કે ભાઈ ક્રિકેટ ખાતે આ એવોર્ડ આપવામાં આવે છે તો એલન બોર્ડર વિજેતા બન્યું છે સ્ટીવ સ્મિથ સ્ટીવ સ્મિથને અલન બોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એકવીસમી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર નો એવોર્ડ કોને મળેલો છે આપણે એમ થાય સાહેબ આવા પ્રશ્ન થોડો ઇમ્પોર્ટન્ટ છે પણ આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે વ્યક્તિને મળ્યો છે ને એ વ્યક્તિ આપણા અર્થતંત્ર સાથે બહુ સારી રીતે કનેક્ટેડ છે બરોબર અને એ વ્યક્તિનું નામ છે શક્તિકાંત દાસ કોણ છે શક્તિકાંત દાસ આ વ્યક્તિ આપણા ભારતમાં કયા પદ ઉપર છે એ તમારે મને કહેવાનું છે બરાબર બહુ સહેલો પ્રશ્ન પૂછ્યો છે આ શક્તિકાંત દાસ ભારતમાં ક્યુ પદ ધરાવે છે કયા પદ ઉપર બિરાજમાન છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે તમારી કોમેન્ટની મિત્રો રાહ રહેશે કારણ કે તમે કોમેન્ટ કરવામાં બહુ અભાવ કરો છો તમારે કરંટ અફેરનો વિડીયો જોઈ છે જોઈ લેવું છે એમાંથી પ્રશ્નો લઈ લેવા છે પણ યાર કોમેન્ટ કરો લાઈક તો તમે બધા કરો જ છો બરાબર પણ કોમેન્ટ કરો એટલે મજા આવે તમને તે અને અમને મજા આવે યુવા કવિ પુરસ્કાર આજે પુરસ્કાર નવો આપ્યો છે એટલે ભાઈ પુરસ્કાર આપણે આ વખતે સાહિત્યમાં સારું એવું જોર રહેવાનું છે એટલે સાહિત્ય માટે થોડાક આપણે કડક રહેવાનું છે તો યુવા કવિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે બે હજાર એકવીસ માટેનો તો કે ભાઈ ભાવેશભાઈ ભટ્ટ છે ઓલો ભાવ લો બરાબર તો આ ભાવેશ ભટ્ટ છે એને આ યુવા કવિ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો મિત્રો આ અઢાર પ્રશ્નો હતા બરાબર આ અઢાર પ્રશ્નો પછી આપણું ફેબ્રુઆરી મહિનાનું જે કરંટ છે એ અહીં પૂર્ણ થઈ જાય છે તો ફરી એકવાર આપણે મળશું નવા કરંટના વિડીયો સાથે ત્યાં સુધી સ્ટે હેપી જય હિન્દ જય ભારત